મિત્રો હિસ્ટ્રી સ્કેનરમાં આપનું સૌનું ફરીવાર સ્વાગત છે આજે આપણે મધ્યકાલીન ભારતમાં ભાગ ચારમાં બહુમની રાજ્ય વિશે જોઈશું અને તેની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ફરીવાર તમને કહી દઉં આ કોર્સ યુપીએસસી જીપીએસસી એસએસસી જીએલ સીએચએસએલ બેંક પીઓ તેમજ બધા જ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે માટે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો તેમજ તેની બાજુમાં આપેલા બે લા બે લાયકન પર દબાવો જેથી કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તેની તમને તરત જ જાણકારી મળશે મિત્રો બહમની રાજ્યમાં કુલ અઢાર શાસક થઈ ગયા અને એકસો પંચોતેર વર્ષ તેમણે રાજ કર્યું હતું ઈસવીસન તેરસો સડતાલીસમાં મુહમ્મદ બિન તુગલકના શાસનકાળમાં બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવી બહન રાજ્યની સ્થાપના અલાઉદ્દીન હસન બહમન શાહ નામના એક શાસકે કરી હતી જેમનું મૂળ નામ હતું હસન ગંગુ મિત્રો તેમણે પોતાની રાજધાની ગુલબર્ગાને બનાવી હતી અને રાજભાષા તરીકે મરાઠી સ્વીકારી હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ બહમની રાજ્ય વિશે તો તે તેના મુખ્ય ચાર ભાગ હતા ગુલબર્ગા દોલતાબાદ બરાહ અને બીદર ઈસવીસન તેરસો અઠ્ઠાણમાં હસન ગંગોનું મૃત્યુ થયું જે બહુમાની રાજાના સ્થાપક હતા ત્યારબાદ તેમનો પુત્ર શાસક બન્યો મોહમ્મદ શાહ પ્રથમ અને તેણે સૌપ્રથમ પ્રથમ દારૂગોળાનો પ્રયોગ કર્યો હતો ત્યારબાદ તાજુદ્દીન ફિરોજ શાહ શાસક બન્યો જેને ફિરોજાબાદ નામનું નગર વસાવ્યું જે ભીમા નદીના તટ પર આવેલું છે અને તેણે એક વેદશાળા પર દોલતાબાદમાં એક વેદશાળા ઓપન કરી હતી તે ફારસી અરબી તુર્કી મરાઠી કન્નડ તેલુગુ જેવી છ ભાષાનો જાણકાર હતો મિત્રો અન્ય શાસક વિશે વાત વાત કરીએ તો સિયાબુદ્દીન અહમદ શાહ પણ મુખ્ય હતો તેનું મૂળ નામ અહમદ શાહ વાલી બહમાની હતું તેને પોતાની રાજધાની ગુલબર્ગાથી બીદર લઈ ગયો જેને મોહમ્મદાબાદ બાદમાં બીદરને મોહમ્મદાબાદ નામ આપ્યું મોહમ્મદ શાહ બહમાની તૃતીય પણ એક મહત્વનો શાસક છે તેના શાસનકાળમાં મોહમ્મદ ગવાહ તેનો પ્રધાનમંત્રી એટલે મુખ્ય પ્રધાન હતો જેને ખ્વાજા જહા તરીકે તેની ઉપાધિએ પણ આપી હતી મોહમ્મદ ગવા એ વ્યક્તિ હતો કે જેને ભારતમાં પ્રથમ મદરેસાની શરૂઆત કરી હતી આ બાદ મોહમ્મદ ગવાના જે પત્રો છે જેને રિયાજુલ ઇન્શા નામના પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે છે તે યાદ રાખવાનું છે મિત્રો તમારે ત્યારબાદ ઈસવીસન ચૌસો ને સિત્તેરમાં ઋષિ યાત્રી નિકેતન બિદર બિદરમાં આવ્યો હતો ઈસ્વીસન ચૌદસો સિત્તેરમાં આ યાદ રાખજો મિત્રો ઋષિ યાત્રી નિકેતન આવ્યો હતો અને બહમની રાજ્યના અંતિમ શાસક રીતે વાત કરીએ તો કલીમુલ્લા શાહ હતો જેને પાંચ સ્વતંત્ર ભાગોમાં વહેંચી દીધું હતું મિત્રો રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ પદોની વાત કરીએ તો વકીલે સલ્તનત કે જે દિલ્હીના મલિક નાયબ સમન ગણાતું ત્યારબાદ વકીલે કુલ જે બધા જ મંત્રીઓના કાર્યોનું નિરીક્ષણ કરતો અમીરે જુમલા અર્થ વિભાગનો અધ્યક્ષ વજિરે અશરફ જે વિદેશ નીતિ અને દરબારી સંબંધી કાર્યોનું નિરીક્ષણ કરતો ત્યારબાદ નાજીર

મિત્રો આ આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે બહમની રાજ્ય હતું તેના પાંચ ભાગ અહમદનગર બેરર બીદર ગોલકોંડા અને બીજાપુર બીજાપુર મિત્રો એ ગુલબર્ગાનો જ એક ભાગ હતો આ એ વખતનું ચિત્ર છે મિત્રો બહમની રાજ્ય વિશે હવે મિત્રો એના પ્રાંત વિશે જોઈએ બહમની રાજ્યના જે ચાર ભાગ હતા એટલે કે જેના ચાર પ્રાંત જેને પારસીમાં તરફ અથવા અતરફ કહેવામાં અને તેના પ્રાંતપતિને તરફદાર તરીકે ઓળખવામાં આવ્યો તેમાં પ્રાંતમાં મુખ્યત્વે દોલતાબાદ ગુલબર્ગા બરાર અને બીદર જે આપણે જોઈ ગયા દોલતાબાદના પ્રાંતપતિ હતા મસ મસનદે અલી ગુલબર્ગાના મજલિસે અલી બરારના અજામે હુમાયુ જ્યારે બીદરના હતા માલિક નાયબ આ ઉપરાંત બીજા બીજાપુર કે જે મહત્વપૂર્ણ તરફ ગણાતો એ ગુલબર્ગાની અંદર આવેલો હતો મિત્રો અગાઉ આપણે ચિત્રમાં જોઈ ગયા ત્યારબાદ મિત્રો જે પાંચ ભાગ પડી ગયા અંતિમ શાસકના શાસન દરમિયાન બીજા બહમાની રાજ્યના એ મિત્રો હતા બીજાપુર અહમદનગર બરાર ગુલકોન્ડા અને બિદર જેના વંશ આદિલશાહી નિજામશાહી ઇમાતશાહી કુતુબશાહી અને બરીચશાહી જેવા ક્રમ અનુસાર હતા અને તેના સંસ્થાપક કોણ આદિલશાહીના સંસ્થાપક કોણ હતા યુસુફ આદિલશાહ જેમણે ઈસવીસન ચૌસો નેવ્યાસીમાં આદિલશાહી વંશની સ્થાપના કરી ક્યાં બીજાપુર અહમદનગર નિજામશાહી હતું જેના સંસ્થાપક મલિક મોહમ્મદ ગણાતા ઈસવીસન ચૌસો નેવુંમાં તેમણે સ્થાપના કરેલી બરારના ઇમારશાહી ફતેઉલ્લા ઇમાર તેમના સ્થાપક અને ઈસ્વીસન ચૌદસો નેવુંમાં સ્થાપના કરી ગુલકોટાની ગુલકોટામાં કુતુબ શાહી વંશનું સ્થાપન કોણે કર્યું હતું મિત્રો કુલ કુલિતુબ શાહ જેને ઈસવીસન પંદરસો બારમાં કરી અને ઈસ્વીસન પંદરસો છવ્વીસમાં અમીર અલ બરીદે બિદરમાં બરીદશાહી વંશની સ્થાપના કરી હતી મિત્રો તમારે આ આ જાણકારી ખૂબ મહત્વપૂર્ણ છે તમારા માટે હવે મિત્રો આગળ જોઈએ તો બહમની વંશના પ્રમુખ શાસક તો મિત્રો તેમના શાસકો મહત્વના શાસકો આગળ રાઈટનું માર્ક કરેલ છે તેમજ તેમને શાસન કાળપણ અહીં આપેલું જ છે એમાં અલાઉદ્દીન હસન બહમશાહ જે બહમની શાહ વંશના સ્થાપક ગણાય છે ત્યારબાદ મુહમ્મદ શાહ પ્રથમ દાઉદ શાહ પ્રથમ મોહમ્મદ શાહ દ્વિતીય તાજુદ્દીન ફિરોજ શાહ જેમણે ફિરોજાબાદ નગર વસાવ્યો હતું અમદ શાહ વાલી બહમની અલાઉદીન અહમદ શાહ વાલી બહ્મની અને મુહમ્મદ શાહ બહમની તૃતીય અને તેમનો અંતિમ શાસક કલીમુલ્લા શાહ બહમની જેનું શાસન પંદરસો પચીસ પંદરસો સત્યાવીસ આમ કુલ અઢાર શાસકો બ બમની રાજ્યમાં અઢાર શાસકો થઈ ગયા મિત્રો આમાં બધા શાસકો તમારા માટે મહત્વના નથી મિત્રો મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા આ વિડીયો વિશેના કોમેન્ટ તેમજ ફીડબેક તમે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને મિત્રો અગાઉના વિડીયોમાં આપણે હવે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું આ માટે તમે મિત્રો સ્ટ્રેસ કેનરનું સબસ્ક્રાઈબ બટન દબાવ અને બે લાઇકન દબાવો જેથી કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય અને તે તમને જાણકારી તરત જ મળે તેમજ આ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ